નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ ચેપ્ટર નંબર એક ભાગ બે હું જયમેશ ધામલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ ચેપ્ટરમાં ભૂલ સુધારણા નોંધ આની થોડી ઘણી હિટ આપણે પાર્ટ વન ચેપ્ટર નંબર આઠ ખાસ આમ નોંધ એમાં એક દાખલો હતો એમાં થોડી ઘણી હિટ આની આપણે જોઈ ગયા હતા રાઈટ એ જ થોડી ઘણી હિટમાં આજે આપણે થોડું આગળ વધવાનું છે પણ આ પાર્ટમાં આપણે આની થિયરી જોવાની છે થિયરી તમારે પરીક્ષામાં દાખલા માટે પ્લસ એમસીક્યુ અને એસક્યુ માટે ખૂબ કામની છે આ ચેપ્ટરમાંથી ત્રણ ગુણ અથવા ચાર ગુણનો દાખલો પૂછાય છે અને અને આ ચેપ્ટરમાંથી એમસીક્યુ અને એસક્યુ પણ પૂછાય છે રાઈટ તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર એક સૌપ્રથમ નામ છે ભૂલ સુધારણા નોંધ પ્રશ્ન એવો થાય કે સર ભૂલ સુધારણા નોંધ એટલે શું પરીક્ષામાં પૂછાતો સવાલ ભૂલ સુધારણા નોંધ એટલે શું તો કે હિસાબોમાં થયેલ વ્યવહારો શોધી તેને સુધારવી હિસાબોમાં થયેલા વ્યવહારો શોધી અને તેને શું કરવાનું છે સુધારવાનું છે રેડી એ પ્રક્રિયાને શું કહેવાય ભૂલ સુધારણા નોંધ આપણે વર્ષ દરમિયાન ઘણા બધા હિસાબો લખતા હોઈએ છીએ રાઈટ વર્ષ દરમિયાન ઘણા બધા હિસાબોમાં આપણે જોઈએ તો કે આમ નોંધ લખીએ પેટા નોંધ લખીએ પછી ખાસ આમ નોંધ માલંગીની પેટા નોંધ રોકડ મેળ કાચું સરવૈયું આ બધું જ લખતા હોઈએ છીએ રાઈટ તો એ જે કાચું સરવૈયાથી આમ નોંધથી લઈ કાચા સરવૈયા સુધીના જેટલા પણ ચેપ્ટર છે એમાં લખાણમાં કોઈ પણ ભૂલ આપણી થઈ ગઈ હોય એના લખાણમાં કોઈ આપણી ભૂલ થઈ ગઈ હોય તો એ સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ જરૂરી બને છે આ ભૂલ સુધારણા નોંધના બે પ્રકાર છે એક તો કહ્યું તો કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો એક ભૂલ એવી હોય છે જે કાચા સરવૈયાને અસર કરે છે અને બીજું તો કે કાચા સરવૈયાને અસર સોરી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને બીજું કાચા સરવૈયાને અસર કરતી ભૂલો આ જે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે ને એ આપણે નથી જોવાનું આપણે દાખલા જોવાના છે ઓનલી ફોર અને થિયરી જોવાની છે ઓન્લી ફોર કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કે જે ભૂલો કાચા સરવૈયાને અસર કરતી નથી એવી આપણે ભૂલો જોવાની છે એવી કેટલી છે તો કે પાંચ છે કેટલી છે પાંચ સૌપ્રથમ પ્રથમ ભૂલ ભૂલાઈ જાય નોંધવું જ ભૂલાઈ જાય એને કહેવાય વિસર્ચૂક ભૂલ બીજું છે સિદ્ધાંતની ભૂલ નામાના સિદ્ધાંતોનું પાલન ન થતું હોય અને એના અંતે જે ભૂલ થાય વિસર્ચૂક ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ નામ રિયાનું હોય પણ મીના ખાતે લખાઈ જાય ખોટા ખાતે લખવાની નોંધ નામ બીજા કોઈનું હોય બીજાના નામે લખાઈ જાય ત્યાર પછી મૂળ ચોપડો લખતી વખતે થતી નોંધ લખવાનું પેટા નોંધમાં હોય માલ અંગેની પેટા નોંધમાં ભૂલથી ખાસ આમ નોંધમાં લખાઈ જાય લખવાનું ખાસ આમ નોંધમાં હોય ભૂલથી રોકડ મેળમાં લખાઈ જાય મૂળ ચોપડો લખતી વખતે થતી ભૂલો ભરપાઈ ચૂક ભૂલ રાઈટ આ ભૂલ ભરપાઈ ચૂક ભૂલ કે રકમ ભરી છે કાં તો વધુ રકમ લખાઈ ગઈ છે કાં તો ઓછી રકમ લખાઈ ગઈ છે એવી ભૂલ રાઈટ આ બધી જ ભૂલો કાચા સરવૈયાને અસર કરતી નથી આ બધી જ જે ભૂલો છે એ કાચા સરવૈયાને અસર કરતી નથી રાઈટ ઓકે ચાલો તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલું આપણને શું આપ્યું છે પહેલું રાઈટ પહેલામાં શું કીધું છે વિસર્ચૂક ભૂલ શું કીધું છે વિસર્ચૂક ભૂલ જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ પેટા નોંધના ચાર પ્રકાર હતા ને પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય છે તો તે ભૂલને વિસર્ચૂક ભૂલ કહે છે આ ભૂલના કારણે હિસાબોમાં ઉધાર કે જમા બંને બાજુ અસર થતી નથી જેથી કાચું સરવૈયું આપોઆપ મળી જાય છે ઉધાર બાજુ છસ્સો હોય તો જમા બાજુ સોરી ઉધાર બાજુ છસ્સો ન હોય તો જમા બાજુ પણ છસ્સો નથી હોવાના રેડી તો એવી ભૂલ સુધારવા માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે રોકડ વેચાણ રૂપિયા બે હજારની નોંધ કરવાની રહી ગઈ છે રોકડ વેચાણ રૂપિયા બે હજારની નોંધ કરવાની રહી ગઈ છે વેચાણની નોંધ કરવાની જ રહી ગઈ છે તો આપણે નોંધવું પડશે તો લખીશ વેચાણ કરો એટલે માલ જાય જાય તો જમા રોકડ આવે રોકડ ખાતે ઉધાર બે હજાર તે વેચાણ ખાતે જમા બે હજાર રોકડ ખાતે ઉધાર બે હજાર તે વેચાણ ખાતે જમા બે હજાર આ હતી વિસર્ચૂક ભૂલ ભૂલાઈ જાય બીજી ભૂલ સિદ્ધાંતની ભૂલ એરર ઓફ પ્રિન્સિપલ રાઈટ સિદ્ધાંતની ભૂલ જ્યારે વ્યવહારોની નોંધ કરવામાં જ્યારે વ્યવહારોની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન ન કરવામાં આવે પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને કહેવાય સિદ્ધાંતની ભૂલ રાઈટ પ્રશ્ન એવો થાય કે સાહેબ નામાના સિદ્ધાંતનું પાલન ન કરે અને ભૂલ થાય તો એ કઈ રીતે એડજસ્ટ કરવું તો કે જો આવી ભૂલ કાચા સરવૈયામાં અસર કરતી નથી કારણ કે વ્યવહારની નોંધ ઉધાર જમા સરખી રકમથી થયેલ હોય છે ખાલી સિદ્ધાંતોનું પાલન જ ન કર્યું હોય ઉધાર બાજુ પણ રકમ લખી હોય જમા બાજુ પણ રકમ લખેલી હોય પરંતુ ખોટા ખાતે ઉધાર કે જમા પરંતુ ખોટા ખાતે ઉધાર કે જમા થયેલ હોય છે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને વ્યવસ્થિત સરખી સમજ પડશે અહીંયા લખ્યું છે યંત્રની ખરીદી રૂપિયા વીસ હજાર ખરીદ ખાતે ઉધારેલ છે રેડી તો અહીંયા આપણું જે મેન પરીક્ષામાં જે લખવાનું છે એ હું અહીંયા લખું છું ભૂલ સુધારણા પરીક્ષામાં આ જ લખવાનું હોય છે આગળ જે હું લખું છું ને એ નથી લખવાનું પહેલાં લખીશ સાચી નોંધ સાચી નોંધની એ જ અસર આપવાની પહેલાં શું લખીશ સાચી નોંધ સાચી નોંધની તમારે એ જ અસર આપવાની છે હેડિક બીજું તો કે બીજું છે ખોટી અસર ખોટી અસરની કઈ અસર આપવાની તો કે વિરુદ્ધ અસર ખોટાની કઈ અસર આપવાની વિરુદ્ધ અસર હેડિક તો સાચાની એ જ અસર ખોટાની વિરુદ્ધ અસર અને આપણને અહીંયા મળશે ભૂલ સુધારણા નોંધ રાઈટ અહીંયા આપણને શું મળશે ભૂલ સુધારણા નોંધ ચાલો સૌપ્રથમ પહેલું અડધું વાંચીશ ને એટલે મને સાચી ખબર પડશે તમને પણ તમે પણ વાંચશો પહેલું અડધું વાંચશો તો તમને શું ખબર પડશે સાચી અસર ખબર પડશે યંત્રની ખરીદી રૂપિયા વીસ હજાર યંત્રની ખરીદી યંત્ર ખરીદો તો યંત્ર આવે તો યંત્ર ખાતે ઉધાર વીસ હજાર રેડી તો આ સાચી નોંધું વાંચો ને એટલે આપણને ખોટી નોંધ મળે ખરીદી જો રૂપિયા વીસ હજાર ખરીદ ખાતે ઉધારેલ છે તો અહીંયા લખીશ ખરીદ ખાતે ઉધાર વીસ હજાર તે ખરીદી વ્યક્તિનું નામ નથી આપ્યું એટલે શું હોય રોકડ વ્યવહાર હોય ને તે રોકડ ખાતે જમા હવે આપણો પરીક્ષામાં લખવાનો મેન પોઈન્ટ આવ્યો આ અને આ તમે પરીક્ષામાં ન લખો તો ચાલશે આ અને આ પરીક્ષામાં લખવાનું નહીં જ તે નામ તો લખવાનું જ નહીં હે પાછળ છેલ્લા પેજે રફ કામ હોય ને એમાં કરી દેવાનું હવે મેન આવ્યું શું હા ભૂલીસ ઉધારના હવે શું તો કે જો કોમન હોય ને કાઢ નાખવાનું ઉધાર જો અહીંયા રોકડ ઉધાર રોકડ જમા તો એને કોમન નો કહેવાય રોકડ જમા રોકડ જમા તો એને કોમન કહેવાય હેડી હવે જે સાચી અસર છે એની એ જ અસર ઉધાર હોય તો ઉધારનો ઉધાર અહીંયા લખીશ યંત્ર ખાતે ઉધાર યંત્ર ખાતે ઉધાર વીસ હજાર યંત્ર ખાતે ઉધાર વીસ હજાર હેડી આ ખોટું છે ખોટું એની કઈ અસર વિરુદ્ધ અસર કઈ અસર વિરુદ્ધ અસર તો ખરીદી ઉધાર છે તો અહીંયા ખરીદી જમા તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા તો કે વીસ હજાર યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા રાઇટ આ ભૂલ સુધારણા નોંધ મેન તમારે પરીક્ષામાં આ જ લખવાનું હોય છે આ ફક્ત તમને સમજ પડે કે કઈ રીતે ભૂલ સુધારણા નોંધ લખાય છે એટલા માટે તમને આપેલું છે બાકી મેન શું લખવાનું હોય છે છેલ્લે જે આપ્યું છે એટ ચાલો આગળ વધીએ તો એના પછી છે ખોટા ખાતે લખવાની ભૂલ એરર ઓફ એરર ઓફ ડિબેન્ટિંગ એન્ડ સોરી ડેબિટિંગ એન્ડ ક્રેડિટિંગ રોંગ એકાઉન્ટ થોડું ઘણું ઇંગ્લિશ શીખવાની આપણે કોશિશ કરીએ ચાલો ખોટા ખાતે આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બદલે ધ્યાનથી સાંભળજો બીજું ખાતું ઉધાર કે જમા થયેલ હોય છે ખરીદી ઉધાર કરવાની હોય એના બદલે યંત્ર ઉધાર થઈ જાય છે અથવા વેચાણ ઉધાર થઈ જાય છે એક ખાનામાં ખાતામાં બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા કરેલું હોય રકમ કેવી હોય સાચી આ ભૂલ કાચા સરવૈયા પર અસર કરતી નથી રાઈટ કારણ કે રકમ તો સેમ જ આવવાની છે ઉધાર બાજુ વિગત ખોટી છે રકમ તો કેવી છે સરખી જ છે એટલે કાચા સરવૈયાને અસર કરે નહીં રાઇટ જો અહીંયા એક ઉદાહરણ આપણને આપ્યું છે હું ફરી વખત એ ત્રણ લીટા ગાળી દઈશ અહીં લખીશ સાચી અસર એની એજ અસર અહીંયા લખીશ ખોટી અસર આનું શું કરવાનું તો કે વિરુદ્ધ બાજુ અને અહીંયા ભૂલ સુધારણા નોંધ રાઈટ ભૂલ સુધારણા નોંધ ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને શું કીધું એવા પાસેથી મળેલ એક હજાર આટલું જ વાંચીશ પહેલાં રકમ સુધી જ વાંચીશ એવા પાસેથી મળેલ રૂપિયા એક હજાર ચલો ઈવા પાસેથી મળે તો એવા પાસેથી રોકડ આવે આવે તો ઉધાર તો અહીંયા લખીશ ઈવા ખાતે ઉધાર ઈવા ખાતે ઉધાર એક હજાર તે આ સોરી રોકડ આવે રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે ઈવા ખાતે જમા એક હજાર આ સાચી હર હેટ પાછળનું અડધું વાંચો આપણને ખોટી ખબર પડશે રૂપિયા એક હજાર ભૂલથી રિયા ખાતે જમા કરવામાં આવ્યા છે ભૂલથી ઈવા ખાતે જમા હોય ઓરિજિનલ એવા ખાતે જમા પણ ભૂલથી હું થઈ ગયું રિયા ખાતે જમા તો લખીશ રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર હજાર રિયા ખાતે જમા હજાર થઈ ગયો રોકડ ખાતે ઉધાર તે રિયા ખાતે જમા હવે તો કે સર આની પહેલાં જે તમે કર્યું હતું ને એજ ઉધાર ઉધાર કોમન નીકળી ગયો ઉધાર ઉધાર કોમન શું થઈ ગયું નીકળી ગયું સાચાની એજ અસર તો સાચું હું છે જમા તો અહીંયા લખી નાખીશ તે ઈવા ખાતે જમા એક હજાર ઘેડી તે એવા ખાતે જમા એક હજાર ખોટાની વિરુદ્ધ અસર ખોટાની કેવી અસર વિરુદ્ધ રિયા જમા છે તો રિયાને શું કરી દેવાનું ઉધાર અહીંયા લખીશ રિયા ખાતે ઉધાર એક હજાર થઈ ગયો આને ભૂલ સુધારણા નોંધ મેન તમારે પરીક્ષામાં આ જ લખવાનું હોય છે પરીક્ષામાં પૂછાય હો કે એક માર્કમાં પૂછાય કે એવા પાસે મળેલ એક હજાર ભૂલથી રિયા ખાતે જમા કરેલ છે કયા સિદ્ધાંતની ભૂલ છે અથવા તો ભૂલ ઓળખાવો રેડી તો ખોટા ખાતે લખવાની ભૂલ કયા ખાતે ખોટા ખાતે લખવાની ભૂલ એમાં આવે છે ચાલો એના પછી આપણે આગળ જોઈએ તો ચોથું છે મૂળ ચોપડે લખતી વખતે થયેલી ભૂલ નામાના જે ચોપડા છે એમાં મૂળ ચોપડે લખતી વખતે થયેલી ભૂલ હિસાબો લખતી વખતે આમનોદના ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધાઈ જાય ઓછી કે વધુ રકમથી નોંધાઈ જાય અને એ જે ભૂલ થાય એને કહેવાય મૂળ ચોપડો લગતી વખતે થયેલી ભૂલ આમાં પહેલાંમાં કેમ હતું કે સાચાની એ જ અસર ખોટાની વિરુદ્ધ અસર તો અહીંયા એ જ કરવાનું છે અહીંયા શું કરવાનું છે ખબર છે અહીંયા કરવાનું છે જો ઓછી રકમ હોય ઓછી રકમ હોય તો એ જ બાજુ અસર ઓછી રકમ હોય તો એ જ બાજુ અસર અને વધુ રકમ હોય તો વિરુદ્ધ બાજુ અસર ઓછી રકમ હોય તો એ જ બાજુ સર વધુ રકમ હોય તો વિરુદ્ધ બાજુ અસર રાઈટ ઓકે ચલો આ યાદ રાખજો અને એ જ રીતે આપણે અહીંયા લખી દઈએ શાહિદને વેચેલ માલ રૂપિયા પાંચસોની નોંધ અડધો જ વાંચ્યું હો શાહિદને વેચેલ માલ રૂપિયા પાંચસો માલ વેચો એટલે માલ જાય જાય તો વેચાણ જમા શાહિદ ઉધાર શાહિદ ખાતે ઉધાર પાંચસો તે વેચાણ ખાતે જમા પચાસ વેચાણ ખાતે જમા પચાસ શાહિદ ખાતે ઉધાર પચાસ તે વેચાણ ખાતે જમા પચાસ લખવાના હતા પાંચસો ભૂલથી ઓછા લખાણા જો ઓછી રકમ હોય ને તો એ જ બાજુ અસર એટલે કે આ જે છે ને એ જ બેઠું અહીંયા લખીશ શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા ઓછા લખાણા છે ડિફરન્સ કેટલો આવ્યો તો કે પાંચસોમાંથી માંથી પચાસ જાય તો આવશે ચારસો ને પચાસ તો અહીંયા લખી નાખીશ ચારસો પચાસ ચારસો ને પચાસ રાઇટ ચારસો પચાસ અને ચારસો પચાસ ચાલો એના પછી તો કે એના પછી બેંક ચાર્જીસ સિત્તેરની નોંધ બેંક ચાર્જીસ બેંકમાંથી કપાય એટલે ખર્ચ ખર્ચ કે નુકસાન ઉધાર તો અહીં લખીશ બેંક ચાર્જીસ ખાતે ઉધાર સિત્તેર તે બેંકમાંથી જાય તો જમા બેંક ખાતે જમા સિત્તેર ઓરિજિનલ સિત્તેર રૂપિયા છે પણ ભૂલથી કેટલા થઈ ગયા સાતસો રૂપિયા કેટલા થઈ ગયા સાતસો રૂપિયા ભૂલ શું થઈ ખબર છે બેંક ચાર્જીસ ખાતે ઉધાર સાતસો તે બેંક ખાતે જમા સાતસો ભૂલથી આવું થઈ ગયું ભૂલ સુધારવા હવે હું કહીશું જો વધુ લખાઈ ગયા લખવાના હતા સિત્તેર જ વધારે કેટલા લખાઈ ગયા સાતસો રૂપિયા લખાઈ ગયા વધુ લખાઈ ગયા વધુ રકમ હોય તો વિરુદ્ધ અસર વધુ રકમ હોય તો વિરુદ્ધ અસર રાઈટ તો આની અસર ઉલટાવી દેવાની અહીંયા લખીશ બેંક ખાતે ઉધાર તે બેંક ચાર્જીસ ખાતે જમા કેટલા છસો ત્રીસ રૂપિયા અને છસ્સો ત્રીસ રૂપિયા આમાં કેમ આપણે ડિફરન્સ ગોતો તો એવી જ રીતે અહીંયા ડિફરન્સ હોય છે રાઇટ વિદ્યાર્થી મિત્રો અમારા યુથ એજ્યુકેશન સોરી આપણા યુથ એજ્યુકેશન કહેવાનું હોય આપણા યુથ એજ્યુકેશન દ્વારા વિદ્યાકુળ નામની એપ્લિકેશનમાં લાઈવ ક્લાસ ભણાવવામાં આવે છે ધોરણ નવથી લઈ ધોરણ બાર સુધી ધોરણ નવ નવથી લઈ ધોરણ બાર કોમર્સ સુધી લાઈવ ક્લાસ ભણાવવામાં આવે છે એકદમ નજીવા દરે જો તમારે ફૂલ કોર્સ ભણવો હોય એવું કહેવાય છે કે આઈએમપી આઈએમપી ન કરો શું કામ તો કે આઈ એમ માત્ર પાસ થવાય છે પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે કોઈ પણ ટોપ પર તમે વિદ્યાર્થીને જોઈ લો એ કોઈ પણ ટોપ પર વિદ્યાર્થીઓ માત્ર આઈએમપીની આશાએ પડ્યો રહેતો નથી પૂરું ભણવાની કોશિશ કરે છે શું કામ તો કે જો પૂરું ભણશે ને તો પૂરા માર્ક આવશે રાઈટ એટલા માટે પૂરું ભણાવવામાં આવશે સંપૂર્ણ સિલેબસ ધોરણ નવથી લઈ ધોરણ બાર કોમર્સ સુધી રાઈટ તો વિદ્યાકુળ સાથે જોડાવા માટે બધાને ખબર છે નવ્વાણું બે પિસ્તાલીસ નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો નવ્વાણું બે પર તમે કોલ કરી અને વિદ્યાકુળ સાથે જોડાઈ શકો છો અને તમારું અહીંયા જે ભણવાનું છે જે ગણવાનું છે એને તમે બહેતર બનાવી શકો છો રાઈટ તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે જય હિન્દ જય ભારત